જામકંડોળાના ઇન્દિરાનગરના વિસ્તારના રહીશો રખડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા રખડતા ઢોર બાબતે લેખિતમાં અરજી અપાઈ જામકંડોણાનો મૂળભૂત પ્રશ્ન એટલે રેઢિયાળ અને રખડતા ઢોરના બાબતે જામકંડોણાના ઇન્દિરાનગર વિસ્તારમાંથી લોકો દ્વારા સરપંચને અને લેખિતમાં ગ્રામ પંચાયતને અરજી કરવામાં આવી આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ત્રાસનો ઉકેલ લાવવાનો અને મૌખિક રજૂઆતમાં જણાવ્યું હતું કે વાડાઓ ધારે આપવામાં આવ્યા છે એમાં લોકો ઢોર પૂરતા નથી સાથોસાથ આ બાબતે યોગ્ય સંતોષજનક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને પણ ચીમકી આપી હતી ઇન્દિરાનગર વિસ્તારમાં ઘણા વર્ષો ઉપરથી અહીં ગામતળ અને સીમતળમાં આવેલ ખરાબાની જગ્યામાં વસેલો વિસ્તાર છે જામકંડોણામાં મુખ્ય ચાર દરવાજા નગર નાકા ધોરાજી નાકા બારીના નાકા અને ભાદરા નાકા જૂના સમયમાં જામકંડોણા ફરતે ગઢની રાંગ હોવાથી મુખ્ય ચાર દરવાજાથી લોકોનું આવન જાવન રહેતું રાજાશાહીના જમાનાથી જામકંડોણામાં વસેલું છે સંજોગો વસાદ ગામની બહાર માલધારીઓએ પોતાના માલ ઢોર રાખવા વાડાઓ ચરિયાણ માટે ગૌચર ખરાબો નજીક થાય એવા હેતુ ત્યાં વસાહત થઈ જેમ જેમ સમય વીતતો ગયો તેમ ગામમાં વસ્તી વધવાને કારણે અન્ય લોકો પણ આ વિસ્તારમાં રહેવા માટે મકાનો બાંધવા લાગ્યા અને સરકાર

પોલિસી મુજબ ઇન્દિરા આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા વિવિધ આવાસ યોજનાના માધ્યમથી ગ્રામ પંચાયતના સો વાર ચોરસ પ્લોટિંગના કારણે આ વિસ્તાર ઇન્દિરાનગર વિસ્તાર તરીકે ઉપસી આવ્યો બાદમાં ઇન્દિરાનગર વિસ્તારની બંને સાઈડ મોટી સોસાયટીઓ આવેલી એક તરફ કિશાન પ્લોટ બીજી તરફ ગોકુલધામ જેવા વિસ્તાર ડેવલપમેન્ટ થયા બાદ ઇન્દિરાનગર તરીકે ઓળખાતા વિસ્તારના મુખ્ય ગામ ગ્રામ્ય વિસ્તારમાંથી વસ્તી ખૂબ પ્રમાણમાં આવવાથી આ વિસ્તાર પણ ગીચ ભરચક થઈ ગયો વસ્તી વધવાના કારણે ગૌચર ખરાબ હોય એ જે મૂળ ગામની બહાર આવેલ માલધારી માટે ઇન્દિરા થવા લાગ્યો અને આજે લગભગ પંચોતેર ટકા ગૌચર ખરાબામાં અધિકૃત બાંધકામ અથવા ખેતી માટે પેસ કદમી થઈ ગઈ આ કારણે પશુઓનો ખુબ જ ત્રાસ રહે છે આવા પ્રશ્નો ઉદભવવા લાગ્યા જેવો જ એક પ્રશ્ન આજે જામકંડુણાના ઇન્દિરાનગરમાં ઉદ્ભવતા સ્થાનિક લતાવાસીઓ દ્વારા જામકંડોળના ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીઓ અને ગ્રામ પંચાયત લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હવે જોવાનું કે ગૌચર પંચાયત દ્વારા દૂર કરવાની કાયમી નિરાકરણ કરવામાં આવશે કે કે ઢોરને ડબ્બે દંડ ફટકારવામાં આવશે પછી રખડતા ઢોરનો પ્રશ્ન રાખી તેનું નામ ઉપર હલકી કક્ષાની રાજનીતિ કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે મૂળ પ્રશ્ન ક્યાંથી ઉદભવ થયો એ જાણીને કાયમી માટે ગૌચર ખરાબો ખાલી કરવામાં આવે તો કાયમી માટે અને આવનારા ભવિષ્યના પણ પ્રશ્ન હલ થઈ જાય આવું જાણકાર લોકોનું માનવું છે બ્યુરો રિપોર્ટ

તૈયારી રાખીએ છીએ જય માતાજી